ભાવનગર પબ્લિક સ્કૂલ, ભાવનગરના ભૂલકાઓ માટે ભાવીની ભેટ ભાવનગર પબ્લિક સ્કૂલ. ભાર વગરનું ભણતર નિસ્વાર્થ ભાવે હાજી તૈયબ આબુ મેમણ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2018-2019 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ભાવનગર પબ્લિક સ્કૂલની છે આ મહત્વની લાક્ષણિકતાઓ. બાળકના સર્વાંગી વિકાસ માટે સુઆયોજિત અભ્યાસક્રમ, રમવા માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, આધુનિક વર્ગખંડ, સ્વચ્છતા, નૈતિકતા, નિડરતા, મૌલિકતાના જ્યાં જીવનમાં જરૂરી પાઠ શીખવવામાં આવે છે. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપના બાળકના ભાવિ માટે ભાવનગર પબ્લિક સ્કૂલ. ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત તક્ષશિલા વિદ્યાપીઠમાં એક વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રી આર પી સરોજના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાત ડીએફપીના ડિરેક્ટર શ્રી મનીષ ગૌતમ, ભાવનગરના ડેપ્યુટી કમિશનર સાથે વિવિધ વિભાગના વડાઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રી આર પી સરોજ સાહેબે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સેનેટરી ઇન્સ્પેક્ટરના વિભાગમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને તેમના જ વિભાગની કામગીરીને અનુલક્ષીને માહિતગાર કર્યા હતા. ભારત સરકારના લોકજાગૃતિ અંગે કાર્ય કરતા તમામ વિભાગોની માહિતી આપી સ્વચ્છતા અંગે તેમના નવા વિચારો ઉચ્ચ કક્ષા સુધી પહોંચે તે માટે દોરવણી પણ આપી હતી. ગુજરાત ડીએફપીના ડિરેક્ટર શ્રી મનીષ ગૌતમ સાહેબે સ્વચ્છતા અંગે માહિતગાર કરતા કહ્યું કે સ્વચ્છતાની શરૂઆત દરેક વ્યક્તિ પોતાનીથી કરે, પોતાનું ઘર, પોતાનો મહોલ્લો, પોતાનું ગામ, પોતાનું શહેર સ્વચ્છ કરી દેશને 2 ઓક્ટોબર 2019 સુધીમાં સ્વચ્છ બનાવી ગાંધીજીના સ્વચ્છતાના મિશનને સફળ બનાવવા સહયોગ આપવા અપીલ કરી હતી. જિસ તરીકે સે કચરો કા નિષ્પાદન હોતા થા, નિપટાન હોતા થા, અબ ઉસકે સ્વરૂપ મે પરિવર્તન આયા હૈ. ઓર ઇસ પ્રકાર કે અભિયાનો કા જો સબસે પ્રમુખ ઉદ્દેશ થા વો યહી થા કે લોગો કી સોચ બદલે, ક્યોંકિ સોચ બદલેગી તભી હમ અમેરિકા, ઓસ્ટ્રેલિયા ઓર અન્ય વિકસિત યુરોપી દેશો કી બરાબરી કર પાયેંગે જિસમે હમે આગે બઢના હૈ ઓર અપને દેશ કો આગે લે જાના હૈ. और यही संकल्पना हमारे प्रधानमंत्री जी ने, राष्ट्रपति जी ने, सभी ने की है कि किस तरीके से हमारा देश जो है वो स्वच्छ बने, स्वस्थ बने, क्योंकि जब देश हमारा स्वच्छ होगा तो निश्चित रूप से स्वस्थ होगा. और स्वास्थ्य और सफाई दोनों एक दूसरे से जुड़े हुए हैं. तो आज इस अभियान को, इस मिशन को अमली जामा पहनाने के लिए आप सभी लोगों से ये अनुरोध है कि आप सब लोग जब इस कार्यक्रम के बाद ये जो पंच दिवसीय अभियान क्षेत्रीय प्रचार कार्यालय भावनगर के द्वारा यहाँ पर चलाया गया पूरे भावनगर में, इसका जो आज अंतिम सोपान है, जो महत्वपूर्ण दिवस है आज, आप सभी लोग जब अपने घरों में जाएं तो अपने घर वालों को, अपने परिवार के लोगों को, मोहल्ले वासियों को, आसपास के रिश्तेदारों को, सभी को ये संदेश दें कि उन्हें किस प्रकार से सफाई करनी है और साफ सफाई में भरपूर योगदान देना है, चाहे वो नालियों की सफाई हो, चाहे सड़कों की सफाई हो, चाहे अपने घर की सफाई हो. और मित्रों, और सबसे बड़ी सफाई होती है वह होती है खुद की सफाई, हमारे शरीर की सफाई, हमारे हाथों को धोना. तो हमें शुरुआत करनी है खुद से, इसके बाद फिर घर में, परिवार में, रिश्तेदारों में, મોહલ્લે મે ઓર તબ ફિર શહેર મે. ઓર ભાવનગરના ડેપ્યુટી કમિશનર તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વડાએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું કે ભાવનગર સ્વચ્છતા સર્વેક્ષણમાં 33માં ક્રમાંકે હતું, જે હાલ 21માં ક્રમાંકે પહોંચ્યું છે, ત્યારે આગામી સમયમાં 10માં ક્રમાંકની અંદર આવે તે માટે વિદ્યાર્થીઓને સ્વચ્છતા સંદર્ભે જાગૃત કર્યા હતા. ખાસ તો સેનેટરી ઇન્સ્પેક્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભાવનગરની સ્વચ્છતાની સેનામાં જોડાઈ જલ્દી કાર્યરત થવા હાંસલ કરી હતી. આ ક્ષેત્રમાં સૌથી પ્રથમ કામગીરી છે મહાત્મા ગાંધીજી દ્વારા થયેલી. આજથી લગભગ 100 વર્ષ પહેલાં ગાંધીજીએ સ્વચ્છતાનો એક સંદેશ છે વહેતો કર્યો, સ્વચ્છ ભારતનું એક વિચાર બીજ છે એનું રોપણ કર્યું. આપણને લોકોને કલ્પના પણ ન આવે કે 100 વર્ષે કોઈ બીજ છે જમીનમાં પડેલું હોય ને અચાનક એમાંથી કોટો ફૂટે ને એક વિશાળ વૃક્ષ બને. એ કોટો છે એ 2 ઓક્ટોબર 2014ના દિવસે એમાંથી એક અંકુર ફૂટ્યું અને ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ આ સ્વચ્છતાની વિચારધારાને સ્વચ્છ ભારત મિશન સાથે જોડી
અને સમગ્ર ભારતને 5 વર્ષની અંદર સ્વચ્છ બનાવવાની નેમ સાથે એક મહાઅભિયાનનો પ્રારંભ કર્યો, જે કદાચ ગાંધીજીના આત્માને પણ એ જાણીને ખૂબ જ આનંદ થયો હશે. કારણ કે ગાંધીજી સત્ય પછી જો એમનું કોઈ પણ વધારે પ્રિય વસ્તુ હોય તો એ સ્વચ્છતા હતી. અને 100 વર્ષે એ વિચાર બીજ છે એ આમ તો હવે પરિપૂર્ણ થવાના બહુ નજીક પહોંચી ગયા છીએ. ભારત છે એ આઝાદી વખતે મોટાભાગે નિરક્ષર લોકોનો દેશ હતો, અને સ્વચ્છતા જેવા અભિયાનો જ્યાં સુધી શિક્ષણનું પ્રમાણ ન વધે, લોકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી આ કામગીરી કરવી એ થોડી મુશ્કેલ ભેરી હોય છે. પરંતુ ધીમે ધીમે લોકોમાં શિક્ષણ અને જાગૃતિ, સરકાર અને ભારત સરકારના જુદા જુદા વિભાગો મારફત ખૂબ જ પ્રકારની આઈસી એક્ટિવિટી દ્વારા છેલ્લા 2-3 વર્ષની અંદર ખૂબ જ સારી લોકોમાં જનજાગૃતિ આવેલી છે. શુક્લાજીએ વાત કરી કે આપણે જ્યારે હોંગકોંગથી આવતા હોય અને જે માણસ હોંગકોંગમાં આવે એ અહીંયા માવો ચોરતો ચોરતો છે પાકી ખાય, અને વાતો કરે કે ત્યાં તો આવી સ્વચ્છતા, આમ કચરો ફેંકો તો આટલો દંડ થાય, એમ કરતો કરતો માવો ખાઈને કાગળ છે એ બરોબરો ફેંકી દે. આવા લોકો પણ હવે આપણે પોતે પણ રોડ ઉપર કચરો નાખતા પહેલા એક વખત આપણા આત્માની અંદરથી અવાજ આવે છે કે નાખવું કે ન નાખવું. ક્ષેત્રીય પ્રચાર કાર્યાલયના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ મહેમાનોના સ્વાગત સાથે કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણ 2018 અંતર્ગત દેશભરના 4041 શહેરોમાં એક તંદુરસ્ત હરીફાઈ ચાલી રહી છે, જેના વિશે લોકો માહિતગાર થાય તેમજ સ્વચ્છતા સંદર્ભે સરકારી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી વિશે લોકોને જાણ થાય અને સ્વચ્છતા અભિયાનમાં સૌ કોઈ જાગૃત થઈ પૂર્ણ સહયોગ આપે તે માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. ભાવનગર દ્વારા આજે ભાવનગર શહેરમાં સ્વચ્છ ભારત સ્વચ્છ સર્વેક્ષણ 2018 એ વિષય અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના વિષયના અનુસંધાને જ વાત કરું તો વિષય સીધો જ સ્વચ્છતા સાથે જોડાયેલો છે, અને સ્વચ્છતાના સંદર્ભમાં સરકારી તંત્ર અને સરકારી પ્રણાલિકા પોતાની કામગીરી કરી રહી છે. સાથે જ આજ ભારત સરકાર એક બહુ જ મોટું અભિયાન પણ સમગ્ર દેશમાં ચલાવી રહી છે. આ મોટું અભિયાન એટલે સ્વચ્છ ભારત અભિયાન, અને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જ અનેક પ્રકારે સ્વચ્છતા જળવાય અને સ્વચ્છતા સંદર્ભે જનજાગૃતિ આવે, લોકજાગૃતિ આવે અને સ્વયં શિસ્તની ભાવના દરેક નાગરિકોમાં કેળવાય એ માટે અનેકવિધ યોજનાઓની સાથે સાથે માહિતી સભર કાર્યક્રમોનું પણ આયોજન ભારત સરકાર દ્વારા કરાતું હોય છે. જેના જ ભાગરૂપે આજે ભારત સરકારનું સૂચના અને પ્રસારણ મંત્રાલય, જે મુખ્યત્વે આ યોજનાના પ્રચાર પ્રસાર માટે તેમજ આજ યોજના અને આજ અભિયાનનો છેવાડાના માનવી સુધી વ્યાપ પહોંચે અને લોકોમાં સમજ અને જાણકારી પહોંચે તે માટેના પ્રયાસના ભાગરૂપે નાના મોટા અનેક કાર્યક્રમો કરે છે. અભિયાનના સ્વરૂપે આવું જ એક અભિયાન પાછલા દિવસોમાં 5 દિવસથી ભાવનગર શહેરમાં ચાલી રહ્યું હતું, સ્વચ્છ ભારત સ્વચ્છ સર્વેક્ષણ, જેના અનુસંધાને આજે આપણે સૌ તેના અંતિમ દિવસે વિશેષ જનસંપર્ક કાર્યક્રમ હેઠળ મળ્યા છીએ. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અંગેની જાગૃતિ સાથે સંદેશો આપતા નાટકની ભજવણી કરવામાં આવી હતી. એક અભિયાન સ્વરૂપે કરાયેલ જનસંપર્ક કાર્યક્રમના આયોજનમાં 3 દિવસો દરમિયાન સ્વચ્છ ભારતના નારા સાથે જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં શેરી નાટકના શોની ભજવણી કરવામાં આવી હતી, સાથે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેના વિજેતાઓને મુખ્ય કાર્યક્રમમાં એડિશનલ જનરલ ડિરેક્ટર શ્રી અને ડિરેક્ટર શ્રીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એ ભાઈ ભાઈ આઈ આઈ ઓયો બાપા રે મરી ગયો, અરે કેળ ભાગી ગઈ રે, કોઈ એમ્બ્યુલન્સ બોલાવો બાપા. ઓય 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 અરે રે 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 ઓય 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 આ મળકો ખસી ગયો લાગે છે. હે કેળાની ચાલ, છી 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 ગંધવેળો આ કચરો, હે દા ઢોકળી, છી 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 એટવાળો એટવાળો, અરે રે 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 મને પાળ્યો, અરે રે નક્કી નક્કી આ કચરો આ ઘરમાંથી જ આવ્યો છે, હવે જઈને પૂછું મારા ઉપર કચરો નાખે છે,
અરે કપડા બગાડ્યા, અરે કઉ છું દરવાજો ખોલો, અરે ઘરમાં કોઈ છે કે નહીં? હે ભાઈ, આ તો દેવીએ દર્શન આપીને દ્વાર જ બંધ કરી નાખ્યા. હવે નહીં છોડું, હવે તો દરવાજો તોડી નાખું. અરે કઉ છું દરવાજો ખોલો, અરે દરવાજો ખોલો છો કે દરવાજો તોડી નાખો? દાદાગીરી તો જો એના બાપા ને આખા ગામ ની કરે. નાના કહું છું, ભગવાને તમને મોટી મોટી બટાકા જેવી આંખો આપી છે, તો આંધળા થઈ ગયા છો? આંગળી નથી રહી તો તમને બટાકા જેવી આંખો નથી તો જોઈને ચાલતા હોય તો તમને એટલું ભાન નહીં પડતું કે રાહદારી ઉપર કચરો લગાય? એમ હા, બરોબર બતાવું તમને. અલ્યા બાપા, આ હું કરશે? ઓ બાપા, મરી ગયો. અલ્યા બચાવો, રે મરી ગયો. અરે બાપા, ભૂલ થઈ ગઈ. રે, અરે બાપા બચાવો. કશું રંગલી, આ બહેને કેમ મારે છે તું? જોને રંગલા, એ તો રંગલી ને આંધળી કે છે. એ ભાઈ, અમારી રંગલી ને કેમ આંધળી કહો છો? ચચરી. એ મને રોજ ચચરે, હું કોઈને કહું છું? એ ભાઈ, આ તો ચચરે, પણ તમે કેમ આંધળી કહો છો? આ તમારી રંગલી ને હું આંધળી ના કહું તો બીજું શું કહું? આ મારા ઉપર કચરો નાખ્યો, મારા કપડા બગાડ્યા. રંગલી, આ વાત ખોટી હો. આ ગમે ત્યાં કચરો ના નખાય. એટલે કહું છું, આ તે રાહદારી ઉપર કચરો નાખ્યો, આ બા પડોશી ને અહીંયા કચરો નાખે, અરે લડવા આવશે તો? હે, તું લડી લે જરા, તું આમે શું કામ કરે છે? ઓ આર્ટિસ્ટ, ટિસ્ટ 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 આર્ટિસ્ટ. એ ભાઈ, શાંતિ રાખ ભાઈ, હું કયા વીર ઝઘડવા વાળો નથી. ટિસ્ટ ટિસ્ટ ટિસ્ટ. એટલે કહું છું, આ કચરો ગમે ત્યાં નહીં નાખવાનો, કચરો હમેશા ડસ્ટબિન માં નાખવાનો. ક્યાં નાખવાનો? ડસ્ટબિન માં. કચરો હંમેશા કચરા પેટી માં નાખવાનો, અને સાંભળ, બે કચરા પેટી રાખવાની. એક માં છે ને સૂકો કચરો નાખવાનો, અને એક માં ભીનો કચરો નાખવાનો. એમ નહી, આ ભીનો કચરો એટલે તને ખબર છે કયો? આ જે તમે શાક સમાર્યું હોય, આ ચા બનાવી હોય, આ એઠવાડો હોય, એ ભીનો કચરો, એ અલગ ડબ્બામાં. અને સૂકો કચરો એટલે આ પાંદડા છે, આ કાગળિયા છે, આ પ્લાસ્ટિક ની થેલી હોય, આ બધો સૂકો કચરો, એ અલગ. અને આ ભાઈ અવારનવાર ના પોરમાં પેલી સીટી વાગે ને. એટલે એ કુકર ની સીટી નહીં, આ કચરા પેટી વાળા નહીં અવારનવાર માં સીટી મારીને આવતા કચરો લેવા. હા, તો બધો કચરો ભરે જાય ને, એટલે એની અંદર નાખી દેવાનો, એટલે એનો નિકાલ થઈ જાય. સમજી ગયા ને? આમ ગમે ત્યાં કચરો નહીં નાખવાનો. આ ગમે ત્યાં કચરો નાખો, એઠવાડ નાખો, એટલે શું થાય ખબર છે? એટલે ગંદકી થાય, એટલે ગંદકી થાય એટલે એની ઉપર માખો બીએ, એ આપણા ખાવા ઉપર બીએ ને તો આપણને જાચતના રોગ થાય. અરે આ મચ્છર થાય ને, એ મચ્છર કરડે તો આપણને જાચતના રોગ થાય. ઓ રંગલાભાઈ, મને ખબર, મચ્છર કરડે ને તો કયા કયા રોગ થાય? વાહ ભાઈ વાહ, આ તો બહુ હોશિયાર લાગે છે. હા એ ભાઈ, કયા કયા રોગ થાય? રંગલા ભાઈ, મચ્છર કરડે ને તો કયો રોગ થાય ખબર? કયો? મરણિયા. પત્યું. એટલે ભાઈ, એને મરણિયા ના કહેવાય, એને મેલેરિયા કહેવાય. હે એવું? હા એ મેલેરિયા. અને રંગલા ભાઈ, મચ્છર કરડે ને તો એક ભયંકર બીજો રોગ થાય. કયો? ઠેંગુ. એટલે એને ઠેંગુ ના કહેવાય ને, ડેન્ગ્યુ કહેવાય. લા ભાઈ, ઓ રંગલા ભાઈ, મચ્છર કરડે ને તો એવું ભયંકર રોગ થાય ને, માણસને લાગે ને તો સીધો ડાયરેક્ટ ઉપર. હે કયો ખબર? ચિકન ભજીયા. મને એવું લાગે. અરે ભાઈ રેવા દે, કે તો બધા રોગ ના નામ બદલી નાખ્યા. ના ના, ચિકન ભજીયા ના મરણિયા ટેંગુ ને બધા ના હોય. એટલે એ મેલેરિયા, ડેન્ગ્યુ, આ ચિકન ગુનિયા. પણ તમારી વાત સાચી, આ બધા રોગ થાય. અને રોગ થાય એટલે પૈસા શેમાં જાય? આ દવામાં પૈસા જાય, એની કરતા આપણે ગંદકી થવા જ ના દઈએ તો? બધે ચોખ્ખું રાખીએ તો આપણું શરીર ચોખ્ખું રહે, આપણું આંગળું ચોખ્ખું રહે, અરે આખા આખા શહેરે શહેર ચોખ્ખા રહે. એમ કહું છું કે આપણે આ મોદી સાહેબે કીધું છે કે સ્વચ્છ ભારત અભિયાન, એમાં આપણો સહયોગ થાય કે ના થાય? તો પછી
અત્યારે તો પેલું છે ને સ્વચ્છ સર્વેક્ષણ 2018 ચાલે, એમાં તો છે ને બધા નગરપાલિકાઓ ભાગ લીધો, અને જે નગરપાલિકા ચોખ્ખી હશે ને એનો પહેલો નંબર આવશે. આપણા ભાવનગરે ભાગ લીધો છે. અરે વાહ, તો આપણા ભાવનગર નો પહેલો નંબર લાવવાનો જ છે આપણે. હા, પણ ક્યારે આવે? ચોખ્ખાઈ રાખો તો ને. ચોખ્ખાઈ આપણે રાખવાની ને લોકોને કહેવાનું કે ભાઈ ચોખ્ખાઈ રાખો, ઘર આગળ ઘંકી ના કરો. બરાબર છે ને? હવે તું સમજી. મેં બધો કચરો ઉપાડી લે. આ ઉપરાંત ભાવનગરમાં હેપી સ્ટ્રીટ ફન સ્ટ્રીટમાં સ્વચ્છતાનો સંદેશ આપી સહયોગ આપનાર ટીમ અને ભાવનગરનું હૃદય ગણાતા વિક્ટોરિયા પાર્કમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવનાર તક્ષશિલા વિદ્યાપીઠમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટની ટીમને ડેપ્યુટી કમિશનર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડાએ ઇનામ આપી સન્માનિત કર્યા હતા. તક્ષશિલા વિદ્યાપીઠમાં સેનેટરી વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જનસંપર્ક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેનાથી આ કાર્યક્રમનો હેતુ સાર્થક થયો હતો. સ્વચ્છ ભારત એક સર્વેક્ષણ ઇસ તરીકે કાર્યક્રમ જો આજ યહાં આયોજિત કિયા ગયા હૈ, ઇસી તરીકે કે કાર્યક્રમ પૂરે ગુજરાત રીજન મેં ચલાએ જા રહે હૈં હમારે ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય દ્વારા. ઇસમેં સૂચના ઓર પ્રસારણ મંત્રાલય કી સમસ્ત ઇકાઈયાં સહયોગ કર રહી હૈં. હમારા ઉદ્દેશ્ય હૈ કે એક જન જાગૃતતા અભિયાન ચલાયા જાય, ઇસકો એક આંદોલન કે રૂપમાં જો હમારે માનનીય પ્રધાનમંત્રીજી કા સપના થા ઉસકો જન જન તક કૈસે પહોંચાયા જાય, યે હમારા પ્રયાસ હૈ. ઓર ઇસી તરીકે કાર્યક્રમ હમ પૂરે ગુજરાત રીજન મેં ચલા રહે હૈં. ઓર ઇસકા ઉદ્દેશ્ય યે હૈ કે લોગો કે અંદર જાગૃતતા આ જાયેગી તો ખુદ વેસ્ટ મેનેજમેન્ટ જો હમારા એક બહોત હી હમારે લિયે એક પ્રોબ્લમ હો રહી હૈ, ઓપન ડેફિકેસી જો હો રહી હૈ, યે ખતમ હો સકે ઓર હમારા દેશ ભી વિકસિત દેશો કી શ્રેણી મેં આ સકે. गुजरात में शामिल 7 शहरों में से एक भावनगर में भी स्वच्छता सर्वेक्षण की प्रक्रिया शुरू कर दी गई है, और इस प्रक्रिया को कॉम्पिटिटिव स्वरूप देने के लिए भावनगर से क्षेत्रीय प्रचार निदेशालय गुजरात के द्वारा अनेक कार्यक्रम आयोजित किए जा रहे हैं, और इसी श्रृंखला में आज अंतिम कार्यक्रम यहाँ पर मुख्य कार्यक्रम के रूप में आयोजित किया गया, जिसका मुख्य उद्देश्य है कि लोगों में ऐसी जागरूकता है ताकि लोग अधिक से अधिक साफ सफाई, स्वच्छता और उसके लिए जो निर्धारित मानक है उसको पूरा कर सकें, ताकि नीचे से इस शहर का स्थान भी कॉम्पिटिशन में ऊपर आ सके. और इस बार जो इसका जो रिजल्ट आए वो निश्चित रूप से भावनगर के साथ साथ गुजरात के अन्य शहरों को भी देश के ऊँचाइयों पर ले जा सके, देश के उच्च स्थानों की तरफ ले जा सके, यही उद्देश्य था जिसके कारण आज ये कार्यक्रम यहाँ पर आयोजित किया गया. सूचना और प्रसारण मंत्रालय केंद्र सरकार द्वारा आयोजित जनसंपर्क कार्यक्रम तक्षशिला चेरिटेबल ट्रस्ट ना आंगणे आज योजायो, ए बदल अहींया अमे बधा मेहमानोनु स्वागत करी अने आ कार्यक्रम में विद्यार्थियों सुधी एवो संदेश आपवा मांगीए छीए के मात्र सरकार ज स्वच्छता अभियान के बीजा कोई कार्यक्रमोने लईने देश में काम करे एटलू पूरतुं नथी. दरेक दिशाओथी एनजीओ, बीजा ट्रस्टो, सेवाभावी संस्थाओ, सामाजिक संस्थाओ આ કાર્યક્રમોમાં જોડાય અને કેન્દ્ર સરકારની યોજનાઓ અમલીકરણના સ્વરૂપમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવા પ્રકારનો પ્રયત્ન થાય, એ દિશામાં સૌ સાથે આવે, સૌ આગળ આવે, અમારો એવો પ્રયત્ન છે. અમારા નાના મોટા કાર્યક્રમો અને સ્વચ્છતા અભિયાનને જે રીતે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશને અમારી સંસ્થાની નોંધ લઈ અને કેન્દ્ર સરકારનો આ કાર્યક્રમ અમારા આંગણે યોજ્યો એ માટે બધા જ લોકોનો અમે આભારી છીએ. હસાવી છે મેં દુનિયાને, રેડ્યો છું એકલો રાતે, મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું. ખુદા રાખે સલામત આ તરસ મારી, આ દર્દ મારા, મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. 31 માર્ચને શનિવાર રાત્રે 9:30 કલાકે યશવંતરાય નાટ્યગૃહ ખાતે દિગ્ગજ હાસ્ય કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ પધારી રહ્યા છે. શાહબુદ્દીન રાઠોડના જલસાને માણવા માટે, એના ઊંચા સ્તરના હાસ્યને માણવા માટે અત્યારે જ ટિકિટ નોંધાવી શકો છો, જેનો નંબર છે